હેલો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમે તમે મજામાં આવીશો હું પણ મજામાં છું તો આજે જોવાનું છે આપણે ડેઈલી ગુજરાતી ન્યૂઝ વિશેની માહિતી કરંટ અફેર્સ વિશેની માહિતી તો મિત્રો તમે અમારા ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં એક બેલ આવશે તેના પર ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને એક નોટિફિકેશન બેલ દ્વારા ડેઈલી મળતી રહી છે તો જોઈએ આજે આજના ટોપિક વિશેની માહિતી કરંટ અફેર્સ વિશેની માહિતી બે હજાર પાંચસોને સત્તાણું ડિલિયન ડોલર સાથે ભારત વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે જુલાઈ બે હજાર સત્તર પછી ભારતીય અર્થતંત્રએ વેગ પકડ્યો છે છતાં માથાદેટ જીડીપીમાં મામલે ભારત ફ્રાન્સ કરતાં પણ વીસ ગણો પાછળ છે જે વિશ્વના ટોપ ફાઇવ અર્થતંત્રમાં જોઈએ તે ડિલિયન ડોલરમાં તો અમેરિકા છે પહેલાં પછી ચીન છે બીજા નંબરે જાપાન ત્રીજા નંબરે છે જર્મની ચોથા નંબર અને બ્રિટન પાંચમા છઠ્ઠો નંબર ભારતનો છે વર્ષ વિશ્વ બેંકના સુધારાના આંકડા પ્રમાણે હવે ભારત વિશ્વના છઠ્ઠા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે ભારત ફ્રાન્સને સાતમા સ્થાને ધકેલી આ સ્થાન પ્રાપ્ત કર્યું છે બે હજાર સત્તરના અંતે ભારત ઘરેલું જીડીપીમાં બે હજાર પાંચસો ને સત્તાણું ડિલિયન ડોલર પર રહેતો જે ખૂબ જ મહત્વનું છે ને વિશ્વના ટોપ ટેન ઇનોવેટરના અર્થતંત્ર પણ નીચે બધા બતાવેલા છે ગુજરાતમાં ઢેરા ઓથોરિટીના ચેરમેન તરીકે ડૉક્ટર અમરજીતની નિમણૂક થઈ છે બે નિવૃત્ત અધિકારીને પણ સભ્યો બનાવવાના છે ગત નવેમ્બર આ અધિકારી સેક્રેટરી પદથી નિવૃત્ત થયા હતા ગુજરાત સરકારે ગુજરાત કેટરના નિવૃત્ત સિનિયર આઈએ એસ અધિકારી ડૉક્ટર અમરજીત સિંઘને ગુજરાત રિયલ એસ્ટેટના રેગ્યુલેટરી ઓથોરિટીના ચેરમેન તરીકે નિયુક્ત કરી છે નિમણૂકના કેટલાક સમય માટે તે કોઈ સ્પષ્ટતા રાજ્ય સરકારે બહાર પાડેલી નથી જે ડૉક્ટર અમરજીત સિંઘ ઓગણીસો બ્યાસીના બેન્ચના આઈએસ અધિકારી હતા શ્રીધર ચિલ્લાલના નખ નવસો નવ પોઈન્ટ છ સેમી લાંબા છાસઠ વર્ષ બાદ કપાયા છે ગ્રીનિશ વર્લ્ડ રેકોર્ડમાં ધરાવતા નામ છે તેમનું સૌથી મોટા નખનું નખ ન્યૂયોર્કના ટાઈમ્સ કેવેટના ઓન નોટ મ્યુઝિયમમાં કાપવામાં આવશે એક હાથમાં સૌથી લાંબા નખનો રેકોર્ડ બે હજાર સોળમાં બનાવ્યો હતો શિક્ષકે માર માર્યા બાદ નખ વધારવાનું શરૂ કર્યું હતું કે શ્રીઘર શિલ્લાને ડાબા હાથના નખ ઓગણીસો બાવનમાં પછી ક્યારેક કાપ્યા નથી તેમને સ્કૂલોમાં એકવાર શિક્ષકે સખત માર માર્યા બાદ તેમને નખ વધારવાનું શરૂ કર્યું હતું કારણ કે એવું હતું કે તેમની ભૂલના કારણે શિક્ષકના લાંબા નક તૂટી ગયા હતા જેથી કરીને તેમણે લાંબા નક કરવાનો રેકોર્ડ કર્યો છે અત્યારે જાપાનની યુકો કુઝી બ્રાઝિલી પુરુષ જુડો ટીમની કોચ બની છે ખૂબ જ ચોંકાવનારો કહેવાય તેવી માહિતી કે રિઓડી જનેરો જાપાનની યુકો કુઝી બ્રાઝિલની પુરુષ જુડો ટીમની કોચ બન્યા બાદ સતત ચર્ચામાં છે પાંત્રીસ વર્ષની યુકે જણાવ્યું કે જાપાન બ્રાઝિલની સરખામણી એ વધુ પારંપરિક દેશ છે તમે અહીંયા વિચારી પણ ન શકો કે પુરુષોની જુડો ટીમની કોચ કોઈ મહિલા બની શકે અહીં હું સારું કામ કરી રહી છું યુકોમાં આ અગાઉ ટીમની આસિસ્ટન્ટ કોચ પણ બની હતી કોણ જાપાનની યુકો કુઝી બ્રાઝિલની પુરુષ ટીમની કોચ બની છે ક્રોએશિયાએ ઇંગ્લેન્ડને બે એક થી હરાવીને વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કરી છે બીજી સેમિફાઈનલમાં ક્રોએશિયા રવિવારે ફ્રાન્સ સાથે ટકરાય છે ઇંગ્લેન્ડ ત્રીજા સ્થાને સાથે શનિવારે બેલ્જીયમ સાથે રમશે વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ચાર થી ઝડપી ગોલ કરેલા છે અને અત્યાર સુધીમાં ટોટલ ગોલ કેટલા થયા છે એકસો ને એકસઠ ગોલ કર્યા છે ફીફા વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચનારો તેરમો દેશ બન્યો કોણ ક્રોએશિયા એશિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે અંતિમ રોમાંચક બીજી સેમિફાઈનલના એશિયન કોએશિયનને બે એકથી વિજેતા બન્યું હતું અને ક્રોએશિયા પ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશ્યું છે જ્યારે ઇંગ્લેન્ડનું વર્લ્ડ કપમાં સપનું રોળાઈ ગયેલું છે ઇંગ્લેન્ડની ટીમ શરૂઆતથી જ આક્રમક રમત રમતા મેચની પાંચ જ મિનિટમાં જ ગોલ કરી દીધો હતો ઇંગ્લેન્ડના ક્રોએશિયાને ટ્રિપેશ ટીમની મળેલી ફી કીકનો સુંદર લાભ ઉઠાવ્યો અને બોલને સીધો જ ગોલ પોસ્ટની પહોંચાડી દીધો હતો મેચની પાંચ મિનિટમાં જ ગોલ કરવાનો મોટો રેકોર્ડ છે ત્યારબાદ ઇંગ્લેન્ડ સંપૂર્ણ પ્રભાવી રહ્યું હતું ફર્સ્ટ હાફ પૂરી હાફ સુધીમાં જ તેમણે ગોલ કર્યો છે ખાસ ફિફા વર્લ્ડ કપમાં ફાઇનલમાં પહોંચવાનો તેરમો દેશ કોણ બન્યો છે કોએશિયા કેટલામો દેશ બન્યો છે કોએશિયા તેરમો દેશ બન્યો છે આજનો સવાલ છે વસ્તુપાલ અને તેજપાલ કોના સંતાનો હતા તો મિત્ર તમને આનો જવાબ આવડે તો નીચે કોમેન્ટ બોક્સની અંદર તેનો જવાબ લખ્યો આ ગુજરાતના ઇતિહાસનો સવાલ છે તો મિત્ર તમને અમારા વિડિયો કેવો લાગ્યો થોડોક પણ ગમ્યું તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને એનાથી થોડુંક વધુ ગમ્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબર તો ફ્રી છે અરે યાર સબસ્ક્રાઈબર તો કરી નાખો ખુશ રહો મિત્રો આજુબાજુ સાફ સફાઈ રાખવી સ્વચ્છ ભારત જય હિન્દ વંદે માતરમ